નમસ્કાર. આજે સવાર સુધીમાં એટલે ગઈ અખબારી યાદી પછી કોવિડ-19માં ગુજરાતની જે પરિસ્થિતિ છે આ પ્રમાણે છે કે ગઈકાલે આપણે 105 કેસીસ હતા, જેમાં 3 કેસીસ ઉમેરાયા હતા જે તબલીગને લગતા પોઝિટિવ કેસીસ જે હતા. બાકી લોકોના ટેસ્ટિંગ પ્રોસેસ ચાલુ છે હજી. એટલે એમાં 108 કુલ આપણા ત્યાં પોઝિટિવ આવ્યા હતા. હવે એ સિવાય અમદાવાદની અંદર 10 એવા પોઝિટિવ કેસીસ આવ્યા છે કે જે આ જે હોટસ્પોટ અને જે આ વિસ્તારોમાં કે જ્યાં વધારે વસ્તીમાં મુસ્લિમ ભાઈઓ બહેનો રહેતા હોય છે એવા કેસીસ આવ્યા છે, જેનું પણ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કનેક્શન જે આ નિઝામુદ્દીનના પ્રસંગ સાથે જે લોકો ગયા હતા અટેન્ડ કરવા એમની સાથે પ્રસ્થાપિત થાય એવી એક સંભાવના મોટી છે. એમ કરતાં 118 કેસીસ થાય છે. એ સિવાય ભાવનગરમાં એક કેસ અને અમદાવાદમાં એક બીજા અલગ વિસ્તારના એક કેસ અને સુરતના 2, એમ કરીને કુલ આજે અત્યાર સુધી 122 કેસીસ પોઝિટિવ આપણા ત્યાં થયા છે. અને સાથે એક આજનું એક મૃત્યુ પણ થયું છે. ડિસ્ચાર્જ આજના ટોટલ 4 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈને ગયા છે. અને ટોટલ આપણે જોઈએ તો આપણા ત્યાં જે અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસીસ 122, એમાંથી વેન્ટિલેટર ઉપર અત્યારે એક પણ નથી. 94 લોકો એવા છે કે સ્ટેબલ છે અને 17 લોકો એવા છે કે જે ડિસ્ચાર્જ થઈ ગયા છે. અને જે હોમ ક્વોરન્ટાઇનની પણ પ્રક્રિયા એકંદરે સરસ રીતે થઈ રહી છે, પરંતુ જ્યાં જ્યાં પણ એનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કડક હાથેથી પોલીસ પણ એક્શન લઈ રહી છે. અને હેલ્પલાઇન પર પણ પર્યાપ્ત માત્રામાં ફોન કોલ્સ આવે છે. આજે ફરી બધાને અનુરોધ કરશું કે જે પણ આવા વિસ્તારોમાં કે કોઈના કોન્ટેક્ટમાં આવા જે બહારથી આવ્યા હોય, વિદેશથી આવ્યા હોય અથવા તો બીજા રાજ્યોથી આવ્યા હોય એવા લોકોના કોન્ટેક્ટમાં હોય અને એમને હાઈ ફીવર, બ્રેથલેસનેસ આવી શંકાસ્પદ કંઈ પણ સિમ્ટમ્સ હોય તો તરત જ 104નો સંપર્ક કરવો અને એ જ રીતે હોસ્પિટલનો સંપર્ક કરવો અને ડૉક્ટર જે સલાહ આપે છે એને આપણે વળગી રહીએ, પાલન કરીએ. કેમ કે એમાં સમય વધારે થતું હોય છે તો પછી બચાવવામાં તકલીફ પડતી હોય છે. દાખલા તરીકે આ સુરતના કેસમાં પણ એવું બન્યું છે કે જે મહિલા બીમાર હતા, 28મી આવ્યા હતા હોસ્પિટલે અને ત્યાંના આપણા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે કહેવા છતાં એમને એડમિશન લેવાની મનાઈ કરી હતી અને પછી જ્યારે કેસ એકદમ ગંભીર થઈ ગયું ગઈકાલે સાંજે આવ્યા અને પછી તરત ટેસ્ટિંગ પણ કર્યું અને પછી કોઈ બચાવવા માટેની સંભાવના ન રહી. એટલે બધાને ફરી અનુરોધ કે જ્યારે આવા કોઈ કેસીસના, દાખલા તરીકે આ જે સુરતના મહિલા છે એમના પતિ અને જે વિસ્તારમાં તે રહે છે પોઝિટિવ કેસીસ પણ હતા, માટે જ્યારે આપણને ખબર હોય કે આવા વિસ્તારમાં છીએ એટલે આપણા ઉપર આ સંક્રમણ થવાની સંભાવના હોય અને ફીવર, હાઈ ફીવર આવે, બ્રેથલેસનેસ જે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તરત જ ડિલે કર્યા વગર પહેલાં 1 કે મેક્સિમમ 2 દિવસમાં આપણે કોન્ટેક્ટ કરીએ તો બચવાના કે ટ્રીટમેન્ટ પર લાવવા માટે એક પોસિબિલિટી ખરી, પણ પછી 7-8 દિવસ પછી આ અઘરું પડી જાય છે. આજે ખાસ જે જેટલા પણ તબલીગના પ્રસંગમાં ગયા હતા અને એમના જે કોન્ટેક્ટમાં આવ્યા છે એ બધાની પરીક્ષણની પ્રક્રિયા પણ ચાલી રહી છે, આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યા છે અને પોલીસ સાથે હેલ્થ વિભાગના બધા ટીમ મેમ્બર્સ પણ આ વિસ્તારોમાં ફરીને એમની ચેકિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ બધું કરી રહ્યા છે, જેથી કે આ વસ્તુ એમના હિફાજત માટે પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે આ સંક્રમણ બિલકુલ બીજા વિસ્તારોમાં પણ ન થાય, બીજા સભ્યોને ન થાય. એટલા માટે આ બંને પ્રક્રિયા બહુ જરૂરી છે અને ફરી બધાને અનુરોધ કરીએ છે કે આપણે બહુ આમાં કોઓપરેટ કરીએ. જ્યારે ટેસ્ટિંગ માટે આવે, ચેકિંગ માટે આવે તો સાચી હકીકત કહીએ, આપણે ખોટી કે છુપાવવાની એક વૃત્તિ ન રાખીએ. કેમ કે એનાથી તમારું પણ કેસ ગંભીર થતાં અટકાવી શકાશે અને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, એટલી જ અગત્યની વાત છે કે બીજા લોકોને પણ આ સંક્રમણ ન થાય એમાં પણ આપણે એક ભાગ ભજવી શકીએ. તો આ રીતની આજની વિગત છે અને ફરી રોગપ્રતિકારક શક્તિ માટે, કેમ કે આ એક મેસેજ અમે જેટલું બને રિપીટ કરવા માંગીએ છીએ વારંવાર બધા માધ્યમ દ્વારા કે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે જેટલા પણ આપણા પરંપરાગત જે સિમ્પલ વસ્તુઓ છે બધા અપનાવે, જેમ કે ગરમ પાણી પીવું,
કોગળા કરવા, આ બધું કરવાથી જનરલ સ્ટેટ ઓફ હેલ્થ અને ઇમ્યુનિટી સારી હશે તો આ વાયરસ કદાચ આપણને અટેક કરે તો પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વડે આપણે એને બિલકુલ આપણે જીતી શકીએ. આપણી ઇમ્યુનિટી હાઈ હોય તો પછી આપણે એમાં કાબૂ ન થઈ શકે. એટલા માટે ફરી બધાને અનુરોધ કે પ્લીઝ વર્ક ઓન યોર ઓન ઇમ્યુનિટી બાય ડુઈંગ ધી સિમ્પલ થિંગ્સ, જે બધા ઝીરો કોસ્ટ, જે માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એવા બધા સિમ્પલ ટ્રીટમેન્ટ્સ છે, પ્રિવેન્ટિવ મેઝર્સ છે. અને ઓફકોર્સ જે લોકડાઉન માટેના જે નિયમ છે એનું અક્ષરશઃ પાલન બધા કરે એવી ફરી વિનંતી, જેથી કે આ રોગનું સંક્રમણ ન થાય. તમામ જેટલા લોકો આવ્યા છે, જે જે કોન્ટેક્ટ્સ મળી રહ્યા છે, તમામની ચેકઅપ થઈ રહી છે અને જેમ જેમ એમાં પોઝિટિવ નીકળવામાં આવશે, પોઝિટિવ ન પણ હોય તો એમને આઇસોલેશનમાં મૂકવામાં આવી રહ્યા છે. 122નું બ્રેકઅપ આ પ્રમાણે છે: અમદાવાદના 53, સુરતના 15, રાજકોટના 10, વડોદરાના 10, ગાંધીનગરના 13, ભાવનગરના 11, કચ્છ 1, મહેસાણા 1, ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણ 1 અને છોટાઉદેપુર 1. એમ કરીને કુલ 122 કેસીસ આવે છે. એ પૈકી 33 એવા છે કે જે ડાયરેક્ટલી વિદેશથી આવ્યા છે, આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ ટ્રાવેલ કરેલા 17 છે અને 72 એવા છે કે જે લોકલમાં છે. અને આ 72 પૈકી પણ આપણે જે કેસીસ આવ્યા છે એમાં જે મોટાભાગના લોકોનું ડાયરેક્ટ પોઝિટિવ ટ્રેસિંગ પણ થઈ ગયું છે કે ક્યાંથી આવી શકે. પણ 9 એવા કેસીસ છે હજી કે વિસ્તારમાં રહેતા હોય તો આપણે એક વ્યક્તિને નથી પોઈન્ટ કરી શકતા કે એમના ડાયરેક્ટ સંપર્કમાં આવ્યા હોય. પણ બની શકે કે વિસ્તારમાં કોઈ કોમન એરિયાઝ, દુકાનમાં ગયા હોય કે કોઈ બસમાં કે કોઈ વાહનમાં બેઠા હોય અને એ રીતે આ ડ્રોપલેટ્સના સંક્રમણથી આવ્યું હોય એવી સંભાવના બેસે છે. આજ સુધી ટોટલ આમ કરીએ તો ડેથના ફિગર્સ 11 થાય છે, 11 થાય છે.